हेलो फ्रेंड्स, प्रीवियस वीडियो लेक्चर नी अंदर अपने स्टैंडर्ड 12 ना यूनिट 1 ना फर्स्ट चैप्टर छे कैन यू इंस्टॉल लव एनी अपने डिस्कशन करी। पार्ट 1 पछी अपने हवे पार्ट 2 तरफ आगळ जईए। तो एमां अपने चर्चा करी हती कस्टमर सर्विस रिप्रेजेंटेटिव अने कस्टमर वच्चेनी जे डिस्कशन छे, वातचीत छे के हाउ टू इंस्टॉल लव एंड केवा केवा प्रॉब्लम्स इंस्टॉलेशन में आवे छे, तो एना विषेनी आपणे चर्चा करी थी। कया कया प्रोग्राम्स छे कि जे इंटरप्ट करे छे, वच्चे डिस्टर्बन्स पैदा करे छे लवने इंस्टॉल थवामां वधे, तो मैं त्यारे पण तमने चर्चा करी हती के आ पार्ट जे छे ए टेक्निकल भाषामां आपेलो छे। जे नॉन टेक्निकल वस्तु छे एने ટેકનિકલમાં સમજાવી છે। પ્રેમ છે એ લાગણી સાથે સંબંધ ધરાવતી વસ્તુ છે। પ્રેમ એક પોતે જ એક લાગણી છે જે હૃદય સાથે સંબંધ ધરાવે છે। લેખકે અહીંયા એને એક કમ્પ્યુટર સોફ્ટવેર છે એ રીતનું બતાવી દીધું છે, અને જેને કમ્પ્યુટરમાં આપણે જે રીતે ઇન્સ્ટોલ કરીએ છીએ અને ઇન્સ્ટોલેશનમાં આપણને કેવી તકલીફ પડે છે એ બાબતમાં આપણે સમજાવ્યું છે। તો હૃદય માણસના હૃદયની અંદર પ્રેમ ક્યારે સ્ફુરે કે જ્યારે એની ઘૃણા કે દ્વેષ છે નાશ પામે ત્યારે। એ સિવાય એક કાયમી સ્થાપિત ક્યારે થાય, તો માફી ફોરગીવનેસ, જ્યારે માણસની ભૂતકાળની જે પણ યાદો છે, દ્વેષ છે, વૈરભાવ છે, એ ભૂલી જાય અને જે તે વ્યક્તિને માફ કરી દે, જે તે ઘટનાને માફ કરી ભૂલી જાય, તો છે પ્રેમ છે એના હૃદયમાં સ્થાન લઈ શકે છે। તો જોઈએ આગળ કે આગળ ઇન્સ્ટોલેશનની અંદર એક એરર આવી હતી અને એ એરર ઉપર આપણે ચર્ચા કરતા હતા પાર્ટ 1 ની અંદર। તો એરર કંઈક આવી હતી, કસ્ટમર શું કહે છે કે ઇટ સેઝ એરર 412 નામની કોઈ એરર હતી અને એમાં પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ। એ એરર એવું કહેવા માગે છે કે પ્રોગ્રામ છે એ ચાલી નથી રહ્યો, શાના પર નથી ચાલી રહ્યો, ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ। કોમ્પોનન્ટ્સનો મતલબ થાય છે નાના નાના ભાગો। તમે કમ્પ્યુટરનું મધરબોર્ડ જોયું હોય અથવા તો કોઈ પણ ડિજિટલ વસ્તુની ચિપ જોઈ હોય, પ્લેટ જેવો જે ભાગ આવે છે તમે જોયો હશે, અને એના ઉપર નાના 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 કેટલાય સાધનો લાગેલા હોય છે, એને એ નાના નાના ભાગો છે એમને કોમ્પોનન્ટ્સ કહેવાય। તો આંતરિક જે નાના નાના ભાગો છે એનામાં એ કે આ પ્રોગ્રામ રન થઈ રહ્યો નથી, ચાલુ નથી। તો વોટ ડઝ ધેટ મીન, એ શું કહેવા માગે છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર આપે છે કે ડોન્ટ વરી મેડમ, મેડમ ચિંતા ના કરતા તમે, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે। ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ। આ લવ નામનો જે પ્રોગ્રામ છે એને એ રીતે સેટઅપ કરવામાં આવ્યો છે કે જેથી એક્સટર્નલ હાર્ટ, બાહ્ય હૃદયમાં એ રન થઈ શકે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પણ હજુ તમારા હૃદયમાં એ ચાલી રહ્યો નથી। ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ। આ જે પ્રોગ્રામિંગની જે બાબતો હોય છે એમાંની એક કોમ્પ્લિકેટેડ બાબત છે, એમાંની એક બાબત છે। બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, ટેકનિકલ મતલબ અને નોન ટેકનિકલ વસ્તુ, ટેકનિકલ એટલે મશીનની ભાષામાં, નોન ટેકનિકલ એટલે લાગણીની ભાષામાં। તો લાગણીની ભાષામાં કહીએ કે નોન ટેકનિકલ ભાષામાં કહીએ તો શું થાય, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન્સ। તો આપણે જ્યારે પાઠની શરૂઆત કરી, જ્યારે ડિસ્કશનની ચર્ચા કરી, ત્યારે આપણે કીધું હતું કે માણસ છે પોતે ભલે કાળો હોય, ગોરો હોય, ખોડખાપણવાળો હોય, જ્યાં સુધી એ પોતે પોતાની જાતને ના સ્વીકારે કે ભાઈ હું ગમે તેવો છું પણ હું મારી જગ્યાએ બરાબર છું, કુદરતે મારું જે સર્જન કર્યું છે તો કંઈક સારું વિચારીને જ કર્યું હશે, આમ કહીને જ્યારે પોતાને ચડિયા તો બીજા કરતાં ચડિયા તો માનવાની જરૂર નથી, પણ બીજા કરતાં ઉતરતા નહીં માનવાની જરૂર નથી, એવું જ્યારે વિચારતો વ્યક્તિ થાય ત્યારે પોતાને સ્વીકારતો થાય, પોતે સ્વીકારતો થાય ત્યારે પોતાને પણ ચાહી શકે અને બીજાને પણ ચાહી શકે। પણ જ્યાં સુધી માણસ પોતે પોતાને બીજા કરતાં ઉતરતો સમજો કે હું બીજા કરતાં હોશિયાર નથી, હું બીજા કરતાં રૂપાળો નથી, ત્યારે હંમેશા એ હીનતાની લાગણી અનુભવશે, એ પોતાને પ્રત્યે ઘૃણા અનુભવ કરશે કે હું બીજા કરતાં બહુ ઉતરતો છું, હું બીજા કરતાં બહુ રૂપાળો નથી, ત્યારે પોતે પોતાને જ નથી સ્વીકારી શકતો। જ્યારે એ વ્યક્તિ પોતે પોતાને નથી સ્વીકારી શકતો તો બીજાને સ્વીકારી નહીં શકે, બીજાને
બીજાનો હુક પણ નહીં મેળવી શકે અને પોતેની હુક પણ નહીં મેળવી શકે. તો અહીંયા એ જ કહે છે લેખક કે ટેકનિકલ ભાષાની અંદર જે સમજાવ્યું છે એમાં એ જ કીધું છે. શું કીધું છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન્સ. તમારે તમારા પોતાના મશીન્સને પહેલાં ચાહવું પડશે, તમારા પોતાના કમ્પ્યુટરને પોતાને ચાહવું. અહીંયા ટેકનિકલ ભાષામાં છે એટલે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની વાત છે, એટલે આપણે શરીરને કમ્પ્યુટર કહીશું અને પ્રેમને સોફ્ટવેર કહીશું. જ્યારે નોન ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો પ્રેમને આપણે એક લાગણી સમજીશું અને ઇન્સ્ટોલ કરવાની વાત આવે તો આપણે શરીર એટલે કે આપણા હૃદયની અંદર એને ઇન્સ્ટોલેશન કરવાની વાત કહીશું. ત્યારે કમ્પ્યુટર એટલે આપણે આપણું શરીર સમજીશું. તો મશીન્સ બિફોર ઇટ કેન લવ અધર્સ. વ્યક્તિએ પોતે પોતાના જાતને ચાહવી પડશે, જ્યાં બીજાને ચાહે એના કરતાં પહેલાં પોતાની જાતને ચાહતા શીખવું પડશે. બરાબર, પોતે જેવો છે એ પોતાને સ્વીકારતા શીખવું પડશે, તો જ એ આગળ લવ છે એ હૃદયમાં સ્થાપિત થઈ શકશે, ઇન્સ્ટોલ થઈ શકશે. કસ્ટમર શું કહે છે, સો વોટ શુડ આઈ ડુ, તો હવે મારે શું કરવું. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કે તમને કોઈ એક ડિરેક્ટરી, કોઈ એવી ડિરેક્ટરી દેખાય છે? બરાબર છે, ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એટલે પોતે, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. બરાબર છે, સ્વયંનો સ્વીકાર કરવો. એ નામનો કોઈ પ્રોગ્રામ છે જે ડિરેક્ટરી છે તમારી જોડે? ડિરેક્ટરી કોને કહીશું આપણે? તો તમને ખબર છે કે એક યલો પેજ કરીને એક ડિરેક્ટરી આવે છે, જેમાં આપણી જે સિટી હોય એ સિટીના દરેકના ફોન નંબર એ ડિરેક્ટરીમાં હોય છે. બરાબર છે, એ નોંધપોથી જેમાં ડિક્શનરી હોય છે, એ રીતે ડિક્શનરીમાં શબ્દોનો નોંધાયેલો હોય છે, જ્યારે અહીંયા એબીસીડી વાઇઝ દરેકના નંબર નોંધાયેલા હોય છે, એ ડિરેક્ટરી કહીશું. અહીંયા આપણે જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ છે નોંધાયેલા છે બધા. તો આ જે સેલ્ફ એક્સેપ્ટન્સ નામનો પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરવાની વાત થઈ. હવે કસ્ટમર કહે છે કે યસ આઈ હેવ ઇટ, હા એ પ્રોગ્રામ છે મારામાં. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે કે એક્સેલન્ટ. એક્સેલન્ટનો મતલબ થાય છે ગુડ કરતાં પણ વધારે ગુડ હોય તો એને આપણે એક્સેલન્ટ કહીએ, વધારે સારું, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે કે હવે આ કામમાં વધારે સારા બનતા જાઓ છો. વખાણ કરે છે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમરના વખાણ કરે છે. એટલે કસ્ટમર છે એમને કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એના રિસ્પોન્સમાં શું કહે છે કે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. એ જે નીચે જે ફાઇલ આપેલી છે એ ફાઇલ ઉપર ક્લિક કરો. ક્લિક કરો એટલે તમને ખબર છે એને ટચ કરવાનું છે, સ્પર્શ કરવાનું છે. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. પછી એ પ્રોગ્રામ્સને માય હાર્ટની અંદર કોપી કરી નાખો. બરાબર છે, માય હાર્ટ ડિરેક્ટરી, માય હાર્ટની જે ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીમાં એમાં કોપી કરી નાખવાનું છે. કયા કયા પ્રોગ્રામ્સ છે કે જેને કોપી કરવાના છે? ફોરગીવ સેલ્ફ ડોટ ડીઓસી ડોક્યુમેન્ટ ફાઇલ છે. એના પછી સેલ્ફ એસ્ટીમ ડોટ ટેક્સ્ટ. બરાબર છે, સેલ્ફ એસ્ટીમ ડોટ ટેક્સ્ટ આ ટેક્સ્ટ ફાઇલ છે. બરાબર છે, રિયલાઇઝ વર્થ ડોટ ટેક્સ્ટ આ પણ ટેક્સ્ટ ફાઇલ છે. એન્ડ ગુડનેસ ડોટ ડોક ડીઓસી ડોક્યુમેન્ટ ફાઇલ છે. તો આ ચાર પ્રકારના પ્રોગ્રામ છે એ ડિરેક્ટરીમાંથી માય હાર્ટની અંદર કોપી કરવાનું કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નોન ટેકનિકલ બાબતે ચર્ચા કરીએ, આ જ વસ્તુને નોન ટેકનિકલ ભાષામાં સમજીએ. તો જ્યાં સુધી ફોરગીવનેસ સેલ્ફ બરાબર છે, પોતાના જીભ ખામી છે, ખામી કે ભૂલને માફ કરીને વ્યક્તિ જાતે પોતાને ચાવવા માંડે છે, ત્યારે હૃદયના અંકુર, એના હૃદયની અંદર પ્રેમના અંકુરો ફૂટે છે, પોતાની જાતને ચાહવા લાગે છે. પછી બીજું શું છે, સેલ્ફ એસ્ટીમ. એના પછી જુસ્સો હોવો જોઈએ જીવન જીવવાનો, એ પછી પ્રવેશ છે. બાકી એ પહેલાં તો એનું જીવન છે એ એકદમ નિરસ હોય છે. એના પછી જો રિયલાઇઝ વર્થ, પોતે જીવો પણ છે પણ એનું પોતાનું રિયલાઇઝ એટલે સમજવું, એનું ભાન થવું. બરાબર છે, વર્થ એની પોતાની કિંમત એને સમજાવવી. બરાબર છે, રિયલાઇઝ વર્થ, પોતે ગમે તે હોય પણ પોતે પોતાના માટે કેટલો મહત્ત્વનો છે, પોતાના પરિવાર માટે કેટલો મહત્ત્વનો છે, એ પોતાનું મૂલ્ય જ્યારે સમજતો થાય ત્યારે વ્યક્તિ પોતે પોતાને ચાહતો થાય. અને બીજું છે ગુડનેસ, એટલે ભલાઈ કે સારાપણું. એ ચાર વસ્તુ છે, એ ચાર પ્રોગ્રામ્સ છે, જ્યારે માણસના હૃદયમાં પ્રવેશ કરે ત્યારે પ્રેમ આટલું ઓટોમેટિકલી એના હૃદયમાં સ્ફૂરવા માંડે.
ઇન્સ્ટોલ થઈ જાય ત્યારે ટેકનિકલ ભાષામાં કહીએ કે લવ એના હૃદયમાં ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ. પછી શું થશે કે સિસ્ટમ છે આખી ઓવરરાઇટ થશે. ઓવરરાઇટ થવું એટલે પ્રોગ્રામ જે લખેલો છે એના ઉપર નવેસરથી પ્રોગ્રામ રખાય, બરાબર છે, જેથી આગળના જે પ્રોગ્રામની જે ખામી છે એ જે દૂર થઈ શકે. તો પ્રોગ્રામ છે એ ઓવરરાઇટ થશે એન્ડ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ જે સમસ્યા પેદા કરતી, ડિસ્ટર્બન્સ પેદા કરતી જે ફાઇલ્સ છે એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. તો જે આ જે કોન્ફ્લિક્ટિંગ પેદા કરતી, જે સમસ્યા પેદા કરતી જે ફાઇલ્સ છે એ બધી ઓવરરાઇટ થઈ જશે એન્ડ બિગિન ધ પેચિંગ ધ ફોલ્ટી પ્રોગ્રામિંગ. એ જે ફોલ્ટી પ્રોગ્રામિંગ છે એને પણ દૂર કરવામાં આવશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ. અને અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કસ્ટમરને સલાહ આપે છે કે તમારે જે સેલ્ફ ક્રિટિક નામનો જે પ્રોગ્રામ છે એ તમારે ડિલીટ કરી દેવો જોઈએ. સેલ્ફ ક્રિટિક પ્રોગ્રામ મિત્રો આપણા સમસ્યા જીવનની અંદર જો સૌથી મોટા મોટી સમસ્યા પેદા કરનારું કોઈ બાબત હોય ને તો આ એક છે. તમે સમજી શકો છો કે તમારી સામે કોઈ અન્ય વ્યક્તિને જે તમારી ઉંમરની કોઈ અન્ય વ્યક્તિને જુઓ છો તો તરત તમે તમારી સરખામણી એની સાથે કરવાનું શરૂ કરતો છો. સરખામણી કરો છો એનો પણ વાંધો નથી, પણ તમે શું કરો છો, સેલ્ફ ક્રિટિક કરવાની શરૂઆત કરો. સેલ્ફ એટલે પોતે પોતાની અંદર વાંધા વચકા કાઢવાની શરૂઆત કરી નાખો છો. આપણામાં ક્રિટિસિઝમનો મતલબ થાય છે સારી અને ખરાબ બંને બાબતો જોવી. જ્યારે આપણે પોતાના જાતની જ્યારે ક્રિટિસાઇઝ કરીએ તો આપણે ફક્ત એક જ વસ્તુ જોઈએ છે કે મારામાં ખામી કઈ છે, પહેલા વ્યક્તિ કરતાં હું કઈ બાબતે ઉતરતો છું. બસ આ જ વિચાર આપણા મગજમાં આવે અને આપણે બીજા કરતાં ઓછા સમજવા માંડીએ, બીજા કરતાં ઉતરતા સમજવા માંડીએ, અને એના કારણે શું થાય છે, આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે, આપણે એકલા પડી જઈએ છીએ, કોઈ સાથે ભણી નથી શકતા, ઘણી બધી સમસ્યાઓ સર્જાય. એટલે સૌથી પહેલાં જ અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે શું કીધું કે જે સેલ્ફ ક્રિટિક નામનો જે પ્રોગ્રામ છે એ તમારે ડિલીટ બિલકુલ કાઢી જ નાખવાનો છે, એને રાખવાનો જ નથી. કારણ કે આ હશે ત્યાં સુધી તો પ્રેમ છે એ ઇન્સ્ટોલ કઈ રીતે થઈ શકે, બરાબર છે. અને એ ક્યાંથી ડિલીટ કરવાનો છે, તો ફ્રોમ ધ ઓલ ધ ડિરેક્ટરીઝ, જેટલી પણ ડિરેક્ટરીઓ છે તમારા, જેટલા પણ ફોલ્ડર્સ છે એ બધામાંથી ડિલીટ કરી નાખવાનો છે. આ હોવો જ ન જોઈએ, બરાબર છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને પછી તમારું જે રિસાયકલ બિન છે ને, રિસાયકલ બિન તો કમ્પ્યુટરમાં તમને ખબર છે કે કોઈ પણ ડિજિટલ મશીન્સ હોય છે કે કમ્પ્યુટર્સ, એમાં રિસાયકલ બિન હોય છે. રિસાયકલ બિનનું કામ શું છે કે જે જંક હોય, કચરો, આપણે કોઈપણ ફોલ્ટી પ્રોગ્રામ છે કે ખરાબ પ્રોગ્રામ છે અથવા તો જે ફાઇલ આપણે જરૂર નથી એને જે ડિલીટ મારી છે એ રિસાયકલ બિનમાં જશે, રિસાયકલ બિનમાં પડી જશે, ત્યાંથી આપણે ફરીથી ઇન્સ્ટોલ કરવી હોય તો કરી શકાય છે. પણ અહીંયા લેખક શું કહે છે કે જે પણ રિસાયકલ બિનમાં પડ્યું છે બધું અથવાગણું છે. આગળ આપણે જોયા ચાર પ્રોગ્રામ ફોલ્ટી હતા, એના પછી આ પ્રોગ્રામની વાત કરી સેલ્ફ ક્રિટિકની, આ પણ ફોલ્ટી પ્રોગ્રામ છે કે જે લવને હૃદયની અંદર સ્થાપિત કરતા રોકે છે. તો એ બધાને કાયમ માટે આપણે જ્યારે રિસાયકલ બિનમાંથી પ્રોગ્રામને ડિલીટ મારીએ છીએ તો એ કાયમ માટે ડિલીટ થઈ જાય, એના પછી એ બધી ફરીથી રિસ્ટોર કરી શકાતો નથી. એટલા માટે અહીંયા લેખક એવું કહે છે કે એને કાયમ માટે રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી નાખો અને આખી રિસાયકલ બિન છે એ એમ્પ્ટી કરી નાખો, ખાલી કરી નાખો, બરાબર છે. રિસાયકલ બિનમાંથી પણ કાઢી નાખવાનું કહે છે. આફ્ટરવર્ડ્સ અને તેના પછી ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. ફક્ત એટલું જ નહીં, રિસાયકલ બિનમાંથી કાઢવાની જ વાત નથી, પણ લેખક એટલા સુધી કહે છે કે તમારે એ બાબતની ખાતરી કરવાની છે કે કમ્પ્લીટલી એ પ્રોગ્રામ જતા રહ્યા છે કે નહીં, ડિલીટ થયા છે કે નહીં, એન્ડ નેવર કમ બેક. અને ફરી પાછા આવવાનું તો નથી ને, રિસ્ટોલ તો નહીં થઈ જવાના. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે વ્યક્તિ પોતાને પોતાની ખામીઓ નહીં જોવાની, પોતે જીતવા છે એ પોતાને સ્વીકારતા શીખો, બરાબર છે. બીજાની સરખામણી પોતાને ઉતરતા સમજવાની કોઈ જરૂર નથી. આત્મવિશ્વાસ રાખો અને પોતાના મનની અંદર જે ખોટી ગ્રંથિઓ છે ને, રિસાયકલ બિન એની અંદર જે ડિલીટ થયેલા પ્રોગ્રામો, એટલે આપણે શું સમજવાનું કે ખોટી ગ્રંથિઓ, એ ગ્રંથિઓ છે, ખોટા વિચારો જે એકવાર બંધાઈ ગયા છે કે હું બીજા કરતાં આમ ઉતરતો, હું બીજા કરતાં આમ ઉતરતો, મને આ નથી આવતું, આપણે બધું જ શીખી શકાય છે, સમયની સાથે શીખી જવાશે. બીજા કરતાં ઉતરતા સમજવાની કોઈ જરૂર નથી. એટલે એ જે ફોલ્ટી પ્રોગ્રામ જેટલા છે એને કમ્પ્લીટલી મગજમાંથી કાઢી જ નાખવાના,
એક નવી સરથી શરૂઆત કરવાની, બરાબર છે? તો કસ્ટમર શું કહે છે? ગોટ ઇટ, હા મને સમજાઈ ગયું કે અમારે શું કરવું છે. હેય, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ ધ રિયલી નીટ ફાઇલ્સ. અને જ્યારે ફોલ્ટી પ્રોગ્રામ્સ જે બધા જે તકલીફ પેદા કરનારા પ્રોગ્રામો એ બધાને દૂર કરવામાં આવે, ડિલીટ કરી નાખવામાં આવે, ત્યારે હૃદય છે એક તો કેવું એક દારૂ અનુભવે છે એની અંદર. હા, એક ફિલિંગ અપ વિથ ધ રિયલી નીટ ફાઇલ્સ, એકદમ નીટ એટલે ચોખ્ખી શુદ્ધ અને સારી ફાઇલો, સારા વિચારો એના મગજમાં આવે. અહીંયા સારી ફાઇલો આવવા માંડી એનો મતલબ તમારે શું સમજો કે તમારા હૃદયની અંદર, તમારા મનની અંદર સારા વિચારો આવવા માંડ્યા. કયા છે? સ્માઇલ એમપીજી, પહેલાં તો સ્માઇલ, હાસ્ય. હાસ્ય ત્યારે જ આવી શકે કે જ્યારે માણસ આત્મવિશ્વાસુ છે, પોતે પોતાના સ્વીકાર તો થઈ ગયો છે, એની સાબિતી છે, તો જ સ્માઇલ એના ચહેરા ઉપર આવી શકે. તો પહેલો તો કયો પ્રોગ્રામ આવ્યો, કઈ ફાઇલ આવી? તો સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. તો કમ્પ્યુટરનો જે ટીવી જેવો ભાગ છે એને આપણે મોનિટર કહીએ છીએ. તો મોનિટર ઉપર સ્માઇલ કરીને, આપણું મોનિટર કયું? આપણો ચહેરો. તો સ્માઇલ આપણા ચહેરા ઉપર ઝલકે છે. કમ્પ્યુટરનો ચહેરો કોણ? એનો જે ટીવી જેવો ભાગ છે એ મોનિટર. તો એમાં સ્માઇલ ઝળકે છે. એન્ડ ઇટ શોઝ ધેટ ધ વોર્મથ ડોટ કોમ, અને તે હોમ્ફ કે પ્રેમની લાગણી અનુભવે છે અત્યારે. હોમ્ફ અનુભવે છે, સ્નેહ અનુભવે છે. પીસ ડોટ એક્સ, શાંતિ અનુભવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ, અને સંતોષ અનુભવે છે. કન્ટેન્ટમેન્ટનો મતલબ શું થશે? સંતોષ, પ્રેમ કે હોમ્ફ, વોર્મથ એટલે પીસ એટલે શાંતિ. તો જો એટલી નીટ ફાઇલો છે, જે સુંદર સ્વચ્છ ફાઇલો છે, અત્યારે એના હૃદયની ઓટોમેટિકલી ફિલઅપ થવા લાગી છે, ભરાવા લાગી છે. તો માણસ જ્યારે પોતાને સ્વીકારતો થઈ ગયો છે, બરાબર છે, પોતાને ક્રિટિસાઇઝ કરવાનું બંધ કરી નાખ્યું છે, એટલે હવે એ સારા સારા વિચારો એના મનમાં આવવા માંડે છે, એના ચહેરા ઉપર હાસ્ય ઝળકવા લાગ્યું છે. અને તો કન્ટેન્ટમેન્ટ્સ ડોટ કોમ, આ બધા પ્રોગ્રામ્સ છે, આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. આખા હૃદયની અંદર એક પ્રોગ્રામ ઓટોમેટિકલી કોપી થવા લાગે છે, મતલબ એના આખા હૃદયની અંદર શાંતિ પ્રસરવા માંડી છે, પ્રેમ, હોપ, સંતોષ, સ્માઇલ, આવી લાગણી પ્રસરવા માંડી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. તો એનો મતલબ એ થયો કે પ્રેમ છે એ તમારા હૃદયમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે, એને રનિંગ અને ચાલુ પણ થઈ ચૂક્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, અને તમે અહીંથી જ એને હેન્ડલ કરી શકશો, બરાબર છે, એને હેન્ડલ અહીંથી જ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો, હું જઉં એ પહેલાં એક વસ્તુ મારે હજુ તમને કહેવાની છે. એ કઈ વસ્તુ છે? તો કસ્ટમર કહે છે કે યસ યસ, એટલે પ્રશ્ન પૂછે છે. યસ છે, ઘણા બધા અર્થમાં વપરાય શકે, જવાબ આપવા માટે પણ વપરાય, પ્રશ્ન પૂછવા માટે પણ વપરાય છે, બરાબર છે. આગળ હવે બીજી કઈ બાબત છે એ જાણવા માટે પણ યસ વપરાય છે. આ જો યસ છે, યસનો એક ઉપયોગ આપ્યો છે પ્રશ્ન પૂછવા માટે. એ કઈ રીતનો પ્રશ્ન પૂછ્યો છે કે મારે તમને હજુ એક વસ્તુ કહેવાની છે. તો કઈ વસ્તુ કહેવાની છે એ યસ તરીકે શોર્ટમાં ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર છે. યસના 8-10 ઉપયોગોમાંનો આ એક ઉપયોગ છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે લવ ઇઝ ફ્રી વેર. લવ છે એ ફ્રી વેર છે. ફ્રી વેર એટલે મોટાભાગના જે સોફ્ટવેર છે એ પેએબલ હોય છે, મતલબ કે એ સોફ્ટવેર આપણે વસાવવા હોય તો એના માટે કિંમત ચૂકવવી પડે. પણ પ્રેમનું જે સોફ્ટવેર છે એ ફ્રી વેર છે, મતલબ મફતમાં મળે, બરાબર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ, તો હંમેશા આ સોફ્ટવેર તમારે બીજાને આપવાનું, મતલબ તમે બીજાને પ્રેમ આપશો, બરાબર છે, પોતાના પરિવારને, મિત્રોને, પ્રકૃતિને, બરાબર છે. તો ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. વેરિયસ મોડ્યુલ્સ, અહીંયા વેરિયસ મોડ્યુલ્સ છે, તમારે શું સમજવું કે તમને જે પણ વ્યક્તિ મળે છે, ભાઈ, બહેન, કઝિન, સગા સંબંધી, મિત્ર, શિક્ષકો, ગુરુજીઓ, એ દરેકને આપણે હસતા મોઢે મળવાનું છે, પ્રેમથી મળવાનું છે, હોપથી અને સ્નેહથી મળવાનું છે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. તમે એમને પ્રેમ અને હોપથી મળો છો, એ પણ તમને પ્રેમ અને હોપથી મળશે. તમારેથી શીખીને બીજા લોકો પણ એથી જ એકબીજા સાથે વર્તન કરતા થઈ જશે. અને એન્ડ ધેન દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને કેટલીક નીટ મોડ્યુલ્સ કે તમે કોઈને પ્રતિભાવથી સારા શબ્દોનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને સંબોધન કરો છો તો એ વ્યક્તિ તમારા માટે સારા શબ્દો વાપરશે. જ્યારે કોઈ વ્યક્તિ બીજાના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે કે કોઈને ઇન્સલ્ટ કરે છે તો સામે એને ઇન્સલ્ટ જ મળે છે.
તો તમે પ્રેમથી વ્હાલથી જ્યારે કોઈ વ્યક્તિ સાથે વર્તશો તો એ વ્યક્તિ તમારી સાથે પ્રેમ અને વ્હાલથી જ વર્તવાની છે. તો એટલે નીટ અને નીટ મોડ્યુલ્સ તમને પાછા જ મળવાના છે, બરાબર છે? તો કસ્ટમર્સ હવે છેલ્લે શું કહે છે કે આઈ વિલ, હું એ પ્રમાણે કરીશ, કે હંમેશા હું બીજાની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ. અને થેન્ક યુ ફોર યોર હેલ્પ, અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની નો આભાર માને છે કે ભાઈ તે મને જે મદદ કરી છે એના માટે હું ખરેખર તારો આભાર માનું છું. તો આ પાર્ટ ટુ આપણો વિડીયો લેક્ચરનું પૂરું થાય છે. હવે જો જે પણ પ્રશ્નો હું તમને મૂકું છું પીડીએફ ફાઇલની અંદર, એ આ પાર્ટ ઉપરથી તમારે સરસ નોંધી દેવાના છે સારા અક્ષરે. આ પાર્ટના સ્પેલિંગ્સ પણ તમારે લખવાના છે, બરાબર છે? અને શોર્ટ નોટ્સ હું આપું છું, શોર્ટ નોટ્સ પણ તમારે લખવાની છે. અને બીજી કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એની ટાઈમ.